નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વિડિયો લેક્ચરમાં ફરી આપનું એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે એરિયલના સળિયા હતા.
કે એ કંટ્રોલ
કોર્ટની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં આવવા જાય છે કે પહેલા ની અંગ્રેજી પોતે પોતે કંઈક ટાઈપ કરતો હોય એમ નહીં પણ એ આ શકે છે કે પિયાન અંદર હોય ને પોતે આંગળીઓ ફેરવે છે એટલે જીવીની આંગળીઓ પોતી પણ થઈ ગઈ બરાબર એટલે કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી જે રચના હતી ને એ રચનામાંથી અંગ્રેજીમાં આવવા જાય અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એવું લાગે એટલે કે કોઈ વ્યક્તિ બોલતો હોય એવું નહીં પણ યંત્રમાંથી અવાજ આવતો હોય એવું લાગે છે એમાંથી કહેવામાં આવે છે અરુણીને કે પૃથ્વીવાસીઓ એમ કે પૃથ્વીવાસીઓ એટલે પૃથ્વીના રહેવાસીઓ રાઈટ પૃથ્વીવાસીઓ તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ
ત્યાંથી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે તે અમને આપી દો. અમારું એ મુખ્ય વર્તન છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી. એટલે થોડી વાર માં એમ કે એમાંથી એક વિચિત્ર એમ કે કવચ આવે છે તેનો ઉત્તર એમ કે આપે છે. જે બોલે એ પ્રશ્ન પૂછ્યો છે ને એનો ઉત્તર આપે છે. સંભળાય છે ઉત્તર કે શનિ ના ગ્રહ કરતા એમ કે વલયો છે એ તો તમે બધા એમ કે પૃથ્વીવાસી જાણો જ છો એમ કે જાણતા જ છો. એમાંના બે વલયો માંથી એમ કે સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે એમ કે અમારી દુનિયા પર આવે છે અને માત્ર એમ કે મોટી તરંગ લંબાઈ જે ધરાવતો હોય ને એ જ પ્રકાશ ક્યાંય સુધી પહોંચી શકે છે. અને લાલ રંગ છે ને એ એમ કે મોટી તરંગ લંબા તરંગ લંબાઈ ધરાવતો રંગ છે અને એટલે એ લાલ રંગ છે કે અહીંયા પહોંચે છે. અમારે મતલબ કે આ જ પ્રકાશ બીજો પ્રકાશ ક્યારે અમે જોયો નથી. શું કહે છે કે અમે તો આ લાલ રંગ પ્રકાશ જે છે ને એ જ અમારા માટે પ્રકાશ છે અને અમે ક્યારે એ બીજો પ્રકાશ જોયો નથી. એટલે કે લાલ રંગ છે ને તે મોટી તરંગ લંબાઈ ધરાવે છે એટલે એ રંગ એમ કે અહીં સુધી અમારા ગ્રહ સુધી એમ કે પહોંચી શકે છે અને એટલે જ અમે લાલ રંગ ને ઓળખીએ છીએ. બરાબર. અને બીજી વાત એમ કે અમે બીજો પ્રકાશ શોધી શકીએ કે નહીં એ પણ અમને ખબર નથી. અને બીજી વાત કરે છે કે તમને અને તમારા જેવા બીજા માનવના અવતરણ કરી અમે તમારા ગ્રહ પર એક જાસા જથ્થી મોકલવા માંગીએ છીએ કે આખી પૃથ્વી પર જેટલો એક યુરેનિયમ ધાતુનો જથ્થો છે ને એ અમને આપી દો. બરાબર. શું કહે છે કે જાસા જથ્થી અમે મોકલવા માંગીએ છીએ અને જેટલો કે તમારી પૃથ્વી પર યુરેનિયમ ધાતુનો જથ્થો છે ને એ અમને એમ કે આપી દો. અમારું એ મુખ્ય વર્તન છે અને અહીં જમીનમાંથી તે મળતું નથી. હવે જાસા જથ્થી એટલે તમારી આ ધમકી તમે અમે તમારો અપહરણ કર્યું છે. બરાબર. એટલે તમારી આ ધમકી ભરી ચિઠ્ઠી છે ને અમારા જાસા ચિઠ્ઠી છે ને કે કઈક માંગણી અંગે ધમકી ભરી ચિઠ્ઠી અમે લખશું એમ કે તમારો અપહરણ એમ કર્યું છે એ પૃથ્વીવાસી અમે કહે છે અને તમારા બદલામાં એમ કે જે યુરેનિયમ ધાતુનો જથ્થો છે ને બરાબર તમારી પાસે એ બધો જથ્થો એમ કે અમને આપી દે ને એવી અમે માંગણી કરશું કારણ કે એ અમારું મુખ્ય વર્તન છે. એટલે અમને એ અહીંથી એમ કે અહીંની જમીનમાંથી એમ કે મળ્યું નથી એટલા માટે કે અમે એને તમારા પૃથ્વીવાસીઓને કે તમારી આજે જાસા ચીઠી છે ને એ મોકલશો ને એની પાસે માંગણી કરશું. બરાબર. એટલે વિરાટ છે આ વિરાટ એને પ્રશ્ન કરે છે. પેલા બહુ છે શું પ્રશ્ન કરે છે ધારો કે એમ ન કરવામાં આવે તો વિરાટે પ્રશ્ન કર્યો. શું કહે છે કે ધારો માની લો કે તમે અમારું અપહરણ કર્યું. બરાબર. અમે માની લીધું તમે અમારું અપહરણ કર્યું પછી તમે માંગણી કરી માંગણી કરતો પત્ર જાસા ચીઠી છે તમે લખી તમે એમાં લખી કે જો અમને જો તમારું પાછા એમ કે સહી સલામત જોતા હોય તમારે બરાબર પૃથ્વી ઉપર તો તમે અમને એમ કે આ યુરેનિયમ ધાતુનો જથ્થો આપો તો અમે એમ કે તમારા પૃથ્વીવાસીઓને પાછા એમ કે સહી સલામત તમને આપીએ. બરાબર. પણ માની લો કે એવું પૃથ્વીવાસીઓ ના પાડી દે કે ના અમે તમને યુરેનિયમ ધાતુનો જથ્થો છે એમ નહીં આપીએ. બરાબર. તમારી વાત ન માની તો તમે શું કરશો વિરાટે પ્રશ્ન કરે છે. બરાબર. કે ભાઈ એ લોકો ના પાડી દે પૃથ્વીવાસીઓ અમારા બદલામાં તમને યુરેનિયમ ધાતુનો જથ્થો ન આપે તો એટલે એના જવાબમાં પેલો તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવ જાતનું નિકંદન કાઢી નાખીશું ત્રણે પોખડી. શું કહે છે વિરાટે પ્રશ્ન કર્યો એના ઉત્તરમાં પેલો પરલોક પાસે સૂચવા આવે છે કે જો પૃથ્વીવાસી અમારી વાત નહીં માને ને તો અમે એનું નિકંદન કાઢી નાખશું એટલે કે એનો નાશ કરી નાખશું એમ કે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દેશું. બરાબર. એનો નાશ કરી નાખશું જો એ અમારી વાત નહીં માને ને તો આ એ પેલા પરલોક પાસેની વાત જાણી અને આ ત્રણેય વિકૃત ફૂફડી જાય છે રૂચી જાય છે અને ડરી જાય છે કે ભાઈ આ પરબ્રહ્મ પાસે છે એ એમની પૃથ્વીનો નિકંદન એમ કે નાશ કરી નાખવાની વાત કરે છે કે ભાઈ હવે એમ કે
શું કરીશું આપણે? આપણે તો આના સતત ચપરાસી પર ફસાઈ ગયા. આના આને જે ઝાડ નાખ્યું મિત્રો, એ ઝાડમાં આપણે ફસાઈ ગયા. એને જ્ઞાન પૃથ્વીવાસીઓને કે અપહરણ કરવા માટે જ તે મોકલ્યો હતો અને એ અજ્ઞાનમાં આપણે ફસાઈ જાય છે. અને જો પૃથ્વીવાસી કે એક વાત નહીં માને તો આ પરગ્રહવાસી છે તે પૃથ્વીવાસીઓનો નાશ કરી નાખશે. બરાબર, એ આપણે આના પછીના વિડીયોમાં